दर्शक मित्रों, वायदा बाजार ना समाचारों साथे आपनी साथे हूँ छू नैमिष त्रिवेदी। देश ना कमोडिटी एक्सचेंज एमसीएक्स पर 23 થી 27 નવેમ્બર ના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટીઝ માં કેવી ચાલ રહી છે જોઈએ। સૌપ્રથમ કિંમતી ધાતુની વાત કરીએ તો એમસીએક્સ નો સોનાનો ડિસેમ્બર વાયદો 50234 ના સ્તરે ખુલી સપ્તાહ દરમિયાન ઇન્ટ્રાડેમાં ઊંચામાં 50350 અને નીચામાં 47800 ના મથાળે અથડાય। સપ્તાહના અંતે 2087 રૂપિયા અથવા તો 4.16% ઘટીને 48125 રૂપિયાના સ્તરે બંધ થયો હતો। જ્યારે ગોલ્ડ ગિનીનો ડિસેમ્બર વાયદો 8 ગ્રામ દીઠ 40368 ના ભાવે ખુલી સપ્તાહ દરમિયાન ઇન્ટ્રાડેમાં 40500 ઊંચામાં અને નીચામાં 38591 ના સ્તરને સ્પર્શી સપ્તાહના અંતે 1600 રૂપિયા અથવા તો 3.97% ઘટાડા સાથે 38736 ના સ્તરે બંધ રહ્યો હતો। જ્યારે ગોલ્ડ પેટર્નનો ડિસેમ્બર વાયદો 1 ગ્રામ દીઠ 5069 રૂપિયાના સ્તરે ખુલી સપ્તાહના અંતે 220 રૂપિયા અથવા તો 4.34% ઘટીને 4846 થઈ હતો। જ્યારે સોનાનો મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામ દીઠ 50323 ખુલી સપ્તાહના અંતે 2090 રૂપિયા અથવા તો 4.16% ઘટીને 48189 ના સ્તરે બંધ થયો હતો। હવે ચાંદીની વાત કરીએ તો એમસીએક્સ ખાતે ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલો દીઠ 62119 ના ભાવે ખુલી સપ્તાહ દરમિયાન ઇન્ટ્રાડેમાં 62300 ઊંચામાં બોલાયો અને નીચામાં 57877 સુધી જઈ સપ્તાહના અંતે 3174 રૂપિયા અથવા તો 5.11% ઘટીને 58984 ના સ્તરે બંધ થયો હતો। જ્યારે ચાંદી મિની નવેમ્બર વાયદો 62196 ખુલી સપ્તાહના અંતે 1954 રૂપિયા અથવા તો 3.14% ઘટીને 60184 થયો હતો। જ્યારે ચાંદી માઇક્રો નવેમ્બર વાયદો કિલો દીઠ 62000 ખુલી સપ્તાહના અંતે 1930 રૂપિયા અથવા તો 3.11% ઘટીને 60184 ના સ્તરે બંધ થયો હતો। હવે કિંમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સની વાત કરીએ તો બુલડેક્સનો ડિસેમ્બર વાયદો 15545 ખુલી સપ્તાહ દરમિયાન 897 પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે 757 પોઈન્ટ ઘટીને 14745 ના સ્તરે રહ્યો હતો। જ્યારે મેટલ ડેક્સ નો ડિસેમ્બર વાયદો 13559 ના સ્તરે ખુલી સપ્તાહ દરમિયાન 421 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 170 પોઈન્ટ ઘટીને સપ્તાહના અંતે 13529 ના સ્તરે બંધ થયો હતો। હવે એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો એમસીએક્સ ખાતે ક્રૂડ તેલનો ડિસેમ્બર વાયદો બેરલ દીઠ 3150 ના સ્તરે ખુલી ઊંચામાં 3415 અને નીચામાં 3150 બોલાય। સપ્તાહના અંતે 235 રૂપિયા તો 7.51% વધીને 3364 ના સ્તરે બંધ થયો હતો। જ્યારે નેચરલ ગેસનો ડિસેમ્બર વાયદો 208 રૂપિયા ખુલી MMBTU દીઠ 5 રૂપિયા ને 10 પૈસાના સુધારા સાથે 210 રૂપિયા ને 90 પૈસા ના સ્તરે બંધ થયો હતો। હવે કૃષિ ચીજોની વાત કરીએ તો MCS ખાતે કપાસનો એપ્રિલ વાયદો 20 કિલો દીઠ સપ્તાહના પ્રારંભે 1215 ના સ્તરે ખુલી ઊંચામાં 1220 અને નીચામાં 1179 રૂપિયાના સ્તરને સ્પર્શી સપ્તાહના અંતે 5 રૂપિયા અથવા તો 0.41% ઘટીને 1200 રૂપિયાને 50 પૈસાના સ્તરે બંધ થયો હતો। જ્યારે MCX રૂ અથવા કોટનનો ડિસેમ્બર વાયદો ગાસરી દીઠ 20400 ના સ્તરે સપ્તાહના પ્રારંભે ખુલી સપ્તાહ દરમિયાન ઇન્ટ્રાડેમાં 20670 ઊંચામાં બોલાયો અને નીચામાં 19750 સુધી જઈ સપ્તાહના અંતે 210 રૂપિયા અથવા તો 1.03% ના ભાવ ઘટાડા સાથે 20170 ના સ્તરે બંધ થયો હતો। જ્યારે MCX ક્રૂડ પામ તેલ અથવા તો CPO નો ડિસેમ્બર વાયદો 10 કિલો દીઠ સપ્તાહના પ્રારંભે 918 રૂપિયા ખુલી ઊંચામાં 926.70 અને નીચામાં 855 બોલાય। સપ્તાહના અંતે 40 રૂપિયા ને 40 પૈસા અથવા તો 4.37% ભાવ ઘટાડા સાથે 883 રૂપિયા ને 70 પૈસા ના સ્તરે બંધ થયો હતો। જ્યારે મેન્થા તેલનો ડિસેમ્બર વાયદો 950 રૂપિયા અને 30 પૈસા ના સ્તરે ખુલી સપ્તાહના અંતે 4 રૂપિયા ને 90 પૈસા ઘટીને 949 ના સ્તરે બંધ થયો હતો। તો આ હતા વાયદા બજારના સાપ્તાહિક સમાચારો। આવા વધુ સાપ્તાહિક સમાચારો સાથે ફરી મળીશું। જય હિન્દ।